नमस्कार मित्रों, हूँ बकुल पटेल। आप सर्वेनी यूट्यूब चैनल भैंस की पाठशाला में हार्दिक स्वागत करो छु। मित्रों, आपड़ी जे गौण सेवा मंडळनी एक सीरीज चाली रही छे के जेमा मेथ्स अने रीजनिंग में अत्यार सुधी में पूछायेला तमाम प्रश्नोना सोल्यूशन करावामां आवी रह्या छे। मित्रों, आ बुकनु प्रकाशन ज्ञान सारथी परिवार द्वारा करवामां आवेलुं छे। कोई ने आ बुक खरीद करवी होय तो नीचे डिस्क्रिप्शन में लिंक आपेली छे, त्यां जई अने तमे तमारी कॉपी परचेस करी शको छो। मित्रों, आ बुक तमारा माटे आवनारी तमाम एग्जामों में एटला माटे यूजफुल छे कि एमां मात्र प्रश्नो ज आपेला छे। प्रश्नो अने एना आंसर कोई कैलक्युलेशन नथी, पण तमाम पेपर लगभग 150 जेटला पेपरोनुं आंसर साथेनुं कम्पाइलेशन एमां करेलुं छे। માત્ર મેથ્સ રીઝનિંગ નથી, બધા આખા પેપરો જ આપેલા છે। તો તમે એક વખત જો આ સોલ્વ કરી તો આવનારી એક્ઝામમાં તમે જોશો કે ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટ થશે। અહીંયા હું જે સોલ્યુશન કરાવું છું, આ લગભગ 15મું લેક્ચર છે, અગાઉના બધા લેક્ચરો જોઈ લો। આવનારી તમારી એટીડીઓ કે સિનિયર ક્લર્કની એક્ઝામ હશે તો તમે જોઈ શકશો કે એમાંથી કેટલા ક્વેશ્ચન રિપીટ થાય છે, અને આ તમે જો બધા લેક્ચર વ્યવસ્થિત ભણ્યા હોય તો બીજા કેટલા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો। તો મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરું છું કે જૂના જે પેપરનું સોલ્યુશન મેં આપેલું છે એને પણ ફરીથી એકવાર જોઈ લેજો, અને મેં જે અહીંયા કેલ્ક્યુલેશન કરેલી છે એની સીધે સીધી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવે છે। તો તમે ટેલિગ્રામ ચેનલ પણ અત્યાર સુધી જો જોઈન ન કરી હોય તો કરી લેજો, અને ત્યાં વિથ કેલ્ક્યુલેશન બધી જ પીડીએફો મૂકેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમે શીખી પણ શકશો। તો મિત્રો, ચાલું કરીએ આજે એક એવું પેપર કે જેની એક્ઝામ આ મહિનામાં લેવાવા જઈ રહી છે, સિનિયર ક્લર્ક। સિનિયર ક્લર્ક 2016માં જે પેપર પૂછાયેલું તેના મેથ્સ અને રીઝનિંગના બધા પ્રશ્નોનું સોલ્યુશન અત્યારે આપણે કરશું। તો શરૂ કરીએ આપણી હટકે સ્ટાઇલમાં મેથ્સ અને રીઝનિંગના બધા પ્રશ્નોનું સોલ્યુશન। જુઓ, અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે અને તમને એમ પૂછ્યું છે, આ રીતના ક્વેશ્ચનો તમે જોયા હશે, એ જેમ બી અને પછી અહીંયા સી જેમ ડી અથવા તો ક્વેશ્ચન માર્ક, આ રીતના પ્રશ્નો તમે જોયા હશે। તો આ ટીપિકલ ક્વેશ્ચન છે, ટીપિકલ મેથેમેટિક્સ છે, આને કઈ રીતે સોલ્વ કરી શકાય? તો કે આ બંનેનો ગુણાકાર બરાબર આ બંનેનો ગુણાકાર થાય, બરાબર છે? જોજો, પહેલો અને ચોથો, બીજો અને ત્રીજો, આ રીતે થાય। તો પહેલો ગુણ્યા ચોથો, પહેલો શું છે? 3/2 થાય ને, આને તમે મિક્સ ફ્રેક્શનમાં લખો તો, સોરી, અશુદ્ધ અપૂર્ણાંકમાં લખો તો 3/2 ગુણ્યા ચોથો કોણ છે? એક્સ, બરાબર। બીજો અને ત્રીજો, 4 × 4 = 5, તો 5/4 ઇન્ટુ કેટલા થશે? 6/5, લો થઈ ગયું, જે આવે તમારો જવાબ। સોલ્વ કરશું, આ 5/5 જશે, 3 ઉડે તો 2, 2 ઉડે તો 2, અને 2 અહીંયા ઉડી જાય, ચારે બાજુ બાહુબલીના રથની જેમ બધું કાપી નાખ્યું, બધું કપાઈ ગયું, કશું ના વધે। જ્યારે છેદ ઉડાડવામાં કશું ના વધે એનો મતલબ 1 વધે, ભાગાકાર અને ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે 1, તો 1 જવાબ આવે, તો એક્સની કિંમત આવશે 1, ઓપ્શન બી તમારો અહીંયા આન્સર થશે। નેક્સ્ટ ક્વેશ્ચન, વાર્ષિક 10% વ્યાજ દરે મુદ્દલ કેટલા રૂપિયા હોય ત્યારે પ્રથમ 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વ્યાજનો તફાવત 100 રૂપિયા થાય? મિત્રો, આપણે હંમેશા આવા ક્વેશ્ચનમાં મુદ્દલને કોઈ દી ધ્યાનમાં લીધું જ નથી, તમે જૂના વિડીયો જોશો તો દેખાશે, માત્ર ટકા અને વર્ષને જ ધ્યાનમાં લઈએ। સાદું વ્યાજ, સૌથી પહેલા હું સાદું વ્યાજ કેટલા ટકા થાય એ લખીશ, કેટલા વર્ષ છે? 2 વર્ષ, સાદું વ્યાજ 10% લેખે, 2 વર્ષનું 20% થાય, ગામ આખાને ખબર પડે, અને એ જ વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય, આ પણ મેં તમને શીખવાડેલું છે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શનની મેથડ। 10%, 10% અને 10%ના 10% એટલે 1%, તો કુલ વ્યાજ કેટલું થશે? 21% થશે કે નહીં? સાદું વ્યાજ 20% થશે, ચક્રવૃદ્ધિ વ્યાજ 21% થશે, અને બંનેના વ્યાજનો તફાવત 1% એટલે કે 100 રૂપિયા થશે, 100 જ છે ને, તો 100% પ્રિન્સિપલ એટલે 100% બરાબર કેટલા? આ તો તમે ફટાફટ મોઢે કરી શકો, જવાબ શું આવે બાળકો? 10,000, તો અહીંયા આન્સર આવશે તમારો 10,000। તમારી પાસે સૂત્ર પણ અવેલેબલ છે, સૂત્ર કેવું છે? 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 2 વર્ષ માટે, તો આનું સૂત્ર પણ છે, પણ એવા સૂત્રો મારવાની તમારે કોઈ જરૂર નથી, છેદમાં 10,000, આ તમે કરી અને સોલ્વ કરી શકો છો, આપણે આવું કંઈ કરતા નથી, આપણે સીધે સીધો જવાબ આપીએ। તો જો જૂના વિડીયો અથવા તો જૂના પેપર સોલ્યુશન જોયા હશે તેમાં ક્યાંક ને ક્યાંક આવા દાખલા તમને જોવા મળશે, લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન।
મફતનો માર્ક્સ દીધો છે. આની પહેલાંનો ક્વેશ્ચન માપનો હતો, વ્યવસ્થિત કહેવાય સિનિયર ક્લર્ક પ્રમાણે, અહીંયા તમને મફતનો માર્ક્સ દીધો છે. એટલે પેપરમાં આ રીતે અઘરા, સેલા, માપના આવા ક્વેશ્ચનોનું પ્રોપર કોમ્બિનેશન હશે. તમારે નક્કી કરવાનું છે ક્યાં કરવું, ક્યાં પહેલાં કરવું, ક્યાં છેલ્લા કરવું અને ક્યાં ગપ્પું મારવું. 64નું ઘનમૂળ, 64નું ઘનમૂળ કેટલું થાય? 4. અને 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો જવાબ આવશે 2. મારે અહીંયા કશું કરવાનું રહેતું નથી. એના પછીનો ક્વેશ્ચન જોઈને સીધી ખબર પડી જવી જોઈએ કે આ ક્વેશ્ચન એવરેજનો છે. અને એવરેજ કરવા માટે ભેંસકી પાઠશાલાની એક હટકે સ્ટાઇલ છે. ચલો એ સ્ટાઇલ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. એક ક્રિકેટ ટીમ, ક્રિકેટ ટીમમાં કેટલા ખેલાડી હોય? 11 ખેલાડી. તો 11 ખેલાડીની સરેરાશ 50 રન છે. મેં બરાબર લખ્યું છે, 11 ખેલાડીની સરેરાશ 50 રન છે. હવે શું કીધું છે? જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે, કેપ્ટનને કાઢી નાખો, તો ટીમમાં કેટલા માણસો વધે? 10 જણા. વધે કે નહીં? વધે કે નહીં? તો 10 જણની સરેરાશ 5 વધી જાય છે. એટલે હતી એના કરતાં 5 વધે છે. તો આપણે 55 નથી લખતા, આપણે શું લખીએ છીએ? 50+5. આપણી આ સ્ટાઇલ છે. અને પૂછ્યું છે કેપ્ટન એટલે એક જણની સરેરાશ, કેપ્ટનના રન શોધો. એકની સરેરાશ કહો કે એકનો ટોટલ કહો, બે એક જ થાય, થાય ને? બસ હવે આ કેવી રીતે સોલ્વ કરવાનું? તો કે 50 પિતાજીથી શરૂઆત થાય તો નિશાની ઉલટી થાય, પ્લસના શું થાય? માઇનસ. 5 × 10 અને ભાગ્યા 1, તો જવાબ શું આવે? 0. કેપ્ટન કોહલી ડકમાં આઉટ થયો હશે. તો અહીંયા ઓપ્શન આવશે એ 0, કેપ્ટનના રન હશે 0. કોઈને જો વિડીયોમાં ઉતાવળ જેવું લાગતું હોય તો વિડીયોને તમે સ્લો કરીને અથવા તો વારંવાર જોઈ શકો છો. પણ આપણી સ્ટાઇલ અને સ્પીડ આ જ છે. હું એવું ઈચ્છું છું કે ટૂંકા સમયમાં વિડીયો પૂરો કરી દો, જેથી કરી તમારો ખોટો ડેટા અને સમય એક્ઝામના દિવસોમાં બગડે નહીં. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 3x-3² જો અહીંયા થોડીક મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક કે જે હોય હું તમને વ્યવસ્થિત રીતે લખી દઉં છું. અને નીચે છે 1-x² બરાબર m હોય તો mની કિંમત કેટલી થશે? આવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો છે. તો આનું સોલ્યુશન કઈ રીતે થાય? તમે જુઓ કે આ બંનેમાં 3 કોમન છે, તો 3ને કાઢો 12. હવે આ બ્રેકેટની બહાર જાય, બ્રેકેટની ઉપર સ્ક્વેર છે, તો 12 જશે તો એ સ્ક્વેર બનીને જશે, એટલે 3નો સ્ક્વેર થશે કેટલો? 9. અને બ્રેકેટમાં શું વધે? x-1. ભાઈ સમજાણું તમને? જો ન સમજાણું હોય તો હું ફરીથી સમજાવું. આને હું બીજી રીતે લખું છું. માની લો કે જેને ફાવટ ઓછી છે, સ્ક્વેર એટલે બાળકો આ રીતે લખાય, આ વર્ગ છે તો બે વાર લખી શકાય. હવે આમાં અને આમાં શું કોમન છે? 3. તો 3 કાઢો 12, તો શું વધે? x-1 વધે. સેમ એ જ રીતે આમાં પણ 3 કોમન છે, તો 3 કાઢો 12, તો શું વધે? x-1. 3 × 3 કેટલા થશે? 9. અને x-1નો શું થશે? વર્ગ. આવું થશે કે નહીં? તો આ થઈ ગયું. તો મેં આ જ કરેલું, ડાયરેક્ટ કરેલું, જેને ન સમજાણું હોય એના માટે આ હતું. તો 9 બ્રેકેટમાં x-1નો વર્ગ અને છેદમાં 1-x નો સ્ક્વેર લખેલો છે, આના બરાબર x-1નો સ્ક્વેર થાય. જો તમને ન ખબર હોય તો કહું, કેમ કે કોઈ પણ વસ્તુ બ્રેકેટની બહાર જાય એટલે માઇનસ હોય ઓટોમેટિક પ્લસમાં કન્વર્ટ થઈ જશે. ટૂંકમાં આના બરાબર આ થાય. તમે જો તમે બીજગણિત શીખી ગયા હોય તો આને એક્સપાન્ડ કરો અને આને એક્સપાન્ડ કરો, બંનેની કિંમત સરખી જ આવશે. તો સીધે સીધું હું અહીંયા શું લખીશ? x-1નો વર્ગ. આ તો સીધું કપાઈ જશે, તો જવાબ શું આવશે? 9. મિત્રો, આ થોડો થોડો બીજગણિતનો ક્વેશ્ચન કેવો હોય તો કહી શકાય. ખરેખર બીજગણિતનું કોઈ સૂત્ર અહીંયા વપરાણું નથી. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. જો n ઇઝ ગ્રેટર ધેન 1 અને n એ નેચરલ નંબર હોય તો n^4+4 એ કેવી સંખ્યા છે? આવો તમને ક્વેશ્ચન પૂછેલો છે. જનરલી GPSCમાં એમાં આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. અહીંયા તમને સિનિયર ક્લર્કમાં પૂછેલો છે. ક્વેશ્ચન એકદમ ઇઝી છે, પણ આપણને આવા ક્વેશ્ચનોમાં મજા નથી આવતી. આંકડાઓ આપે ને તો મજા આવે. આ એક સીધી સાદી આપણી સાયકોલોજી છે. ચલો આવા ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરાય? કોઈ સાબિતી, કોઈ પ્રૂફ આપણે જે ભણતાને આપતા એવું આપવાનું નથી. ટ્રાય એન્ડ એરર મેથડથી ક્વેશ્ચન સોલ્વ કરાય. n ની મન પડે એવી વેલ્યુ મૂકી અને સોલ્વ કરો, શું જવાબ આવે જોઈએ. n ની કિંમત લઈશું આપણે 2, તો 2^4 + 4 થાય. n ની કિંમત લઈશું 3, તો 3^4 + 4 થાય. થાય કે નહીં? આ જ રીતે n ની કિંમત 5 લો, 6 લો, લઈને તમે કરી શકો છો. બે વાર મને લાગે છે મોર ધેન ઇનફ છે. ચલો 2^4 કેટલી થશે? 16. 16 ને 4
वीस, त्रणनी चार घात केटली थशे एक्यासी, एक्यासी ने चार केटला थशे पिंचासी। तो आवा आवा जवाबो मळे छे। आ जवाबो शुं छे ए आपणे ऑप्शन उपरथी नक्की करीए। अविभाज्य पूर्णांक नथी, आ तो बधा विभाज्य छे एटले अविभाज्य पूर्णांक जवाब नहीं आवे। युग्म संख्या एटले बेकी ज संख्या जवाब आवे, ना आ कोई बेकी संख्या नथी एटले नहीं आवे। अयुग्म संख्या बन्ने शुं अयुग्म संख्या छे ना एटले आ पण नो आवे। तो वधे छे आ विभाज्य धन पूर्णांक, एटले के जवाब एवो आवशे जे विभाज्य संख्या हशे અને પોઝિટિવ નંબર હશે। તો જવાબ આવશે તમારો ઓપ્શન બી। ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન। સમાંતર શ્રેણી આપેલી છે 2 6 10 14 એના 20 પદનો સરવાળો કેટલો થાય। જો તમને શ્રેણી અને શ્રેઢીના સૂત્રો આવડતા હોય અને તમે વાપરી શકતા હોય તો આ દાખલો તમે સૂત્રમાં વેલ્યુ મૂકવાથી સીધો કરી શકો છો। પણ મને હજી સુધી સૂત્રો નથી સમજાણા, તો તમને ચોથી સમજાય। આપણે તો સામાન્ય બુદ્ધિથી જનસામાન્યની ભાષામાં શીખવાની ટ્રાય કરશું। ચલો લઈશું, તો અહીંયા હું એક શ્રેણી લખી નાખું છું। જોજો, આપણે કોઈ ફોર્મ્યુલાનો સેનો યુઝ નથી કરતા, આપણે યુઝ કરશું આપણી સામાન્ય બુદ્ધિનો। આવી રીતની સંખ્યા આપેલી છે, આવા 20 સંખ્યાઓ છે। તમને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે આ 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય। કાંઈ ન આવડે ને તો લાઇનમાં 20 સંખ્યા લખી નાખાય અને પછી પ્રેમથી સરવાળો કરી લેવાય। આ સૌથી હેલી પણ ભયંકર મજૂરીવાળી વાત થઈ। કાંઈ ન આવડતું એને ટાઈમ હોય ને તો એ કામે કરે, એમાં આપણે નાના થઈ જઈએ। પણ જો કાયદેસર કરવો હોય તો તમે જોઈ શકો છો કે ગેપ ચાર ચારનો છે, છે કે નહીં। તો આને તમે ચારથી ભાગો તો જવાબ શું આવે? અહીંયા હું બધાના જવાબ લખું છું અને નીચે હું લખું છું શેષ, શેનાથી? ચારથી। ચારથી શું કામ લીધું? ચારનો ગેપ છે એટલે। આને ચારથી ભાગું તો જવાબ ઝીરો આવે ને શેષ બે વધે। આને હું ચારથી ભાગું તો જવાબ એક આવે ને શેષ બે વધે। આને ચારથી ભાગું તો ચાર દુ આઠ થાય ને, એટલે બે થી ભાગ ચાલશે અને શેષ કેટલી વધે? બે। આમાં કેટલાથી ભાગ ચાલશે? ત્રણ થી, અને શેષ કેટલી વધશે? બે। ક્લિયર છે મારી વાત? તો પહેલી સંખ્યામાં ભાગ કેટલાથી ચાલે? ઝીરોથી। બીજી સંખ્યામાં ભાગ કેટલાથી ચાલે? એકથી। ત્રીજી સંખ્યામાં ભાગ કેટલાથી ચાલે? બેથી। ચોથી સંખ્યામાં ભાગ કેટલાથી ચાલે? ત્રણથી। એકદમ પાયાથી સમજાવું છું। હવે આપણે સંખ્યા લેવાની છે વીસમી। કેટલામી સંખ્યા લેવાની છે? વીસમી। વીસમી સંખ્યા એટલે ભાગ કેટલાથી ચાલે? ઓગણીસથી। ચાલે કે નહીં? જુઓ આ કેટલામી સંખ્યા છે? આ પહેલો નંબર છે, આ ફર્સ્ટ નંબર છે, આ સેકન્ડ નંબર છે, આ થર્ડ નંબર છે, આ ફોર્થ નંબર છે, છે કે નહીં? તો અહીંયા એવી રીતે વીસમો નંબર હશે। ચોથા નંબરનો ભાગ ત્રણથી ચાલે છે, તો વીસમા નંબરનો ભાગ કેટલાથી ચાલે? ઓગણીસથી। ઓગણીસ ચોક 76 અને શેષ બે, એટલે છેલ્લી સંખ્યા હશે 78। ખબર પડી મારી વાત? અહીંયા મેં વ્યવસ્થિત રીતે આખી વાર્તા લખી છે। આ બધી જ વસ્તુ તમે મનમાં કરી શકો છો। જો સૂત્ર ન આવડતું હોય, વાપરી ન શકતા હોય, તો આ બેસ્ટ મેથડ છે। સૂત્ર વાપરો તો ટૂંકું થાય, સૂત્ર ન વાપરો એટલે સમજીને કરવું પડે એટલે થોડુંક લાંબુ લાગે। પણ આનો મોટો ફાયદો એ છે, કોમન સેન્સ છે, કદી યાદ ન રાખવું પડે। સૂત્ર ભૂલી જાઓ તો ધંધે લાગો, આમાં કોઈ ઝંઝટ એવી ના થાય। તો થઈ ગયું કે નહીં? હવે છેલ્લી સંખ્યા 78 છે। તમને ખબર છે કે પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી અને ભાગ્યા બે કરો જ્યારે ગેપ સરખા હોય ત્યારે। તો પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી અને ભાગ્યા બે કરો તો એની એવરેજ મળે। તો 2 વત્તા 78 આનો સરવાળો અને ભાગ્યા 2, આ શું મળશે? આ બધી સંખ્યાની એવરેજ મળશે। આપણે એનો ટોટલ શોધવો છે, તો ગુણ્યા 20 કરશું। 20 શું કામ? તો કે 20 સંખ્યા છે, જેટલી સંખ્યા હોય એટલાથી ગુણાકાર થાય ને, તો આખે આખું એક્સપ્લેનેશન આવી ગયું। 78 અને 2 કેટલા થશે? 80। આ છેદ ઉડે તો કેટલા આવે? 10। તો 80 × 10 જવાબ શું આવશે તમારો? 800। ક્લિયર છે બાળકો? તો અહીંયા સીધે સીધો જવાબ લખી શકશો તમે, 800। ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન। એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 છે, તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂપિયા છે। જો આખા ગામની સરેરાશ 500 રૂપિયા હોય તો પુરુષ અને સ્ત્રીની ટકાવારી શોધો। મિક્સર અને એલિગેશનથી આ ક્વેશ્ચન એકદમ બેસ્ટ રીતે કરી શકાય છે। હું તમને કહું, ઘણાને એ પ્રશ્ન થતો હોય, સાહેબ મિક્સર એલિગેશન વાપરવાનું ક્યારે? તો જ્યારે કોઈ પણ વસ્તુ 3 વાર આપેલી હોય, લખી નાખજો ક્યાંક, કોઈ પણ વસ્તુ 3 વાર આપેલી હોય ત્યારે હંમેશા મિક્સર અને એલિગેશન મેથડ વાપરી શકાય। અહીંયા તમે જુઓ, આ શું છે? સરેરાશ। આ શું છે? સરેરાશ। આ શું છે? સરેરાશ। 3 વખત સરેરાશ આપેલી છે એટલે મિક્સર એન્ડ એલિગેશન વાપરી શકાય। 3 વખત ટકા આપેલા છે, મિક્સર એન્ડ એલિગેશન વાપરી શકાય। કોઈ પણ વસ્તુ 3 વાર આપેલી હોય ત્યારે મિક્સર એન્ડ એલિગેશન વાપરી શકાય। અહીંયા જુઓ, આ મેલ છે, આ ફિમેલ છે। મેલની આવક કેટલી છે? 520। ફિમેલની આવક કેટલી છે? 420। અને આ બંનેને આપણે મિક્સ કરીએ તો સરેરાશ આવક કેટલી છે? 500। બસ મેં લખી નાખ્યું,
થઈ ગયું ને, હવે ચોકડી મારીએ, અહીંયા ગેપ કેટલો આવે 20, અહીંયા ગેપ કેટલો આવે 80, અને આનો ટોટલ કેટલો થાય 100, તો ટકા એટલે તો 100 જ હોય ને, તો આ સીધે સીધા 80% અને સીધે સીધા 20% થઈ ગયા, અને આ ટોટલ થઈ ગયો મેલ અને ફિમેલનો 100, તો બધું ઓટોમેટિક સેટ થઈ ગયું. તો પુરુષો હશે 80% અને સ્ત્રીઓ હશે 20%, એટલે અહીંયા સીધે સીધો આવશે ઓપ્શન એ. માત્ર તમને ખબર હોવી જોઈએ કે ક્યારે શું કરવાનું, તો આ રીતે તમે ફટાફટ જવાબ લખી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુસ્સા બહાર હોય તો લસા નીચેનામાંથી શું કદી ન હોય. એક વસ્તુ ક્યાંક ગાંઠ બાંધીને લખી નાખો કે હંમેશા લસા છે ને એ ગુસ્સાના ગુણાંકમાં હોય. લસા હંમેશા ગુસ્સાના ગુણાંકમાં હોય. ગુસ્સા બહાર છે તો આના ગુણાંકમાં જ લસા હોય, એટલે 90 તો કદી એના ગુણાંકમાં આવે જ નહીં. તો સીધે સીધો જવાબ આવશે ઓપ્શન સી, બાકી બધા તમે જોઈ લો એના ગુણાંકમાં જ છે. તો સીધે સીધો આન્સર આવશે ઓપ્શન સી. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 10% લેખે 1000 રૂપિયાના 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો હશે. શરૂઆતમાં આ જ ટાઈપનો ક્વેશ્ચન હતો, ત્યાં તમને તફાવત આપેલો હતો અને મુદ્દલ પૂછેલું હતું. અહીંયા મુદ્દલ આપેલું છે ને તફાવત પૂછેલો છે. જો તમને મારી આ 15 મિનિટ પહેલાં કરેલી વાત યાદ હોય તો મેં એમાં સીધે સીધું તમને કાઢીને બતાવેલું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 10% લેખે 2 વર્ષનો 1% હોય કે નહીં, આ મેં તમને ત્યારે બતાવેલું. જે પાછળથી જોડાયા હોય એ આગળ જોઈ લઈએ. શરૂઆતનો બીજો કે ત્રીજો ક્વેશ્ચન હતો, તો 1% શું છે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, બરાબર ને? તો આ તફાવત કોનો ગણવાનો? હંમેશા પ્રિન્સિપલનો ગણવાનો. તો 1000ના 1% તમે કરો તો શું જવાબ આવે? 10 રૂપિયા. ઓપ્શન સી, ટૂંકમાં મફતનો માર્ક્સ તમને મળી જાય. લાગે ગામને અઘરો, પણ આપણે એને સસ્તાઈથી પતાવી દીધો. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 પાસા ફેંકતા 8 અંક આવે તેની સંભાવના કેટલી. હવે તમને બધાને ખબર છે કે દરેક પાસાને 6 બાજુ હોય, દરેક બાજુ ઉપર 1-1 અંક લખેલો હોય, એટલે 1, 2, 3, 4, 5 અને 6 દરેક પાસામાં આવા 6 અંક લખેલા હોય, એવા તમારે 2 પાસા ફેંકવાના છે. કેટલા પાસા છે? 2 પાસા. તો પેલો પાસો છે અને આ બીજો પાસો છે. આમાં કેટલા આંકડા હોય? 1, 2, 3, 4, 5 અને 6. આમાં કેટલા આંકડા હોય? 1, 2, 3, 4, 5 અને 6 હોય કે નહીં? હવે તમે આમ હવામાં ફેંકો તો કોઈ પણ જવાબ આમાંથી આવી શકે છે. 1 થી લઈને 6 સુધીમાં કોઈ પણ ઓપ્શન મળી શકે છે, મળી શકે છે. એ જ રીતે આમાં પણ 6માંથી કોઈ પણ ઓપ્શન મળી શકે છે. તો ટોટલ 36 સંભાવનાઓ બને. 6 આની અને 6 આની, એટલે 12 ન થાય, ગુણાકાર થાય. ન સમજાતું હોય તો આ 1ની જોડે આ 6 પેર બને, એટલે 6 સંભાવના થઈ. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5 અને 1, 6. જો 1 પહેલા પાસામાં 1 પડતો હોય, બીજા પાસામાં 6માંથી કોઈ પણ પડે, એટલે 6 સંભાવના. એવી રીતે 2 જોડે 6 પેર બને, 2 જોડે 6 પેર બને, 3 જોડે 6 બને, 4 જોડે, 5 જોડે, 6 જોડે, બધા જોડે 6 પેર બને, એટલે કુલ 36 સંભાવનાઓ થાય. જ્યારે પણ સંભાવના પૂછેલી હોય ત્યારે હંમેશા કુલ સંભાવનાઓ નીચે આવે. તો નીચે કેટલા આવે? 36. હવે તમારે આનો અને આનો સરવાળો કેટલો કરવાનો છે? 8. કેટલો કરવાનો છે? 8. તો પહેલામાંથી 1 પડે તો બીજામાંથી 7 પડે તો જ સેટ થાય, એટલે તો પોસિબલ જ નથી. તો પહેલામાંથી 2 પડે અને બીજામાંથી 6 પડે તો 8 થાય. આપણો ટોટલ 8 થવો જોઈએ. પહેલા પાસામાં 2 પડે, બીજા પાસામાં 6 પડે, એટલે ટોટલ થશે 8. ક્લિયર છે? એ જ રીતે બીજા પાસા પહેલા પાસાના 6 અને બીજા પાસાના 2 થઈ ગયા કે નહીં? 8. હવે એના પછી પહેલા પાસામાંથી 3 પડે, સેટિંગ કરવાનું છે, અને બીજા પાસામાંથી 5 પડે તો થઈ ગયા કે નહીં? 8. આપણે 8નું સેટિંગ કરવાનું. હવે આથી ઉલટું થાય, પહેલા પાસાના 5 અને બીજા પાસાના 3 થાય કે નહીં? હજી આગળ જઈએ, પહેલા પાસામાંથી 4 પડે અને બીજા પાસામાંથી 4 પડે તો પણ થાય. ટોટલ 5 રીતે આ ઘટના બની શકે છે. 36 સંભાવનાઓમાંથી 5 રીતે એવું બની શકે કે જેનો સરવાળો 8 થાય. તો ઉપર આપણી ઈચ્છિત પરિણામો લખવાના, નીચે કુલ પરિણામો અને ઉપર ઈચ્છિત પરિણામો. તો સીધે સીધો જવાબ આવશે 5/36. આ ક્વેશ્ચન મિત્રો હરખો સમજી લેજો. આવી રીતે તમને 7 અંક આવે એવું પણ પૂછી શકે છે, બંનેનો ગુણાકાર 2 કી સંખ્યા આવે, 1 કી સંખ્યા આવે એવા પણ પ્રશ્નો પૂછી શકે છે. આ જ લાઈન ઉપર તમે બધા જ પ્રશ્નોના જવાબ આપી શકશો. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 11 પ્રાપ્તાંકોનો મધ્ય એવરેજ છે, એટલે પિતાજી કશું જ નહીં કરે, 11 પ્રાપ્તાંકની એવરેજ 13 છે. 1 પ્રાપ્તાંક 15 કાઢી નાખો, એટલે 1 સંખ્યા કે જેની કિંમત 15 છે, 15 એટલે આપણે 13+2 લખશું, આપણી આ સ્ટાઇલ છે, એને કાઢી નાખો તો કેટલી સંખ્યા? 10. અને એની સરેરાશ કેટલી થશે?
એકદમ ઇઝી ક્વેશ્ચન છે, આંખો ગણો મોઢે ગણો બધી રીતે થાય, પણ હું જેને ઓછી ફાવડ છે એને એક જ સ્ટાઇલ પકડીને કેમ ક્વેશ્ચન સોલ્વ થાય એ રીતે કરાવું છું. કરશું, શરૂઆત પિતાજીથી થઈ છે એટલે 13 આ પ્લસ છે તો માઇનસ 2 ગુણ્યા 1 અને ભાગ્યા કેટલા 10, તો આ સીધે સીધો 13 માંથી 0.2 જશે તો જવાબ સીધે સીધો તમારો આવશે 12.8. તો આન્સર ઓપ્શન ડી આવશે. બાકી ક્વેશ્ચન એટલો ઇઝી છે, આંખો ગણો મોઢે ગણો ઘણી બધી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે. મેં એમાંથી એક જ મેથડ ઉપર પ્રકાશ પાડ્યો છે. અગેન સાદા વ્યાજનો, સિનિયર ક્લર્કોએ મને એવું લાગે છે કે સાદું વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ જ ગણવાનું છે. જનરલી કોઈ પણ પેપરમાં આપણે જોઈએ ને તો વ્યાજનો એક ક્વેશ્ચન હોય, આ અત્યાર સુધીમાં ત્રીજો ક્વેશ્ચન ભટકાઈ ચૂક્યો છે. ટૂંકમાં મિત્રો કહેવાનો મતલબ આ જ છે કે દરેક પેપરને પેપર સેટર દરેક ચેપ્ટરને સમાન ન્યાય આપશે એવું જરૂરી નથી. એ તો જ્યાં વરસી પડશે ત્યાં વરસી પડશે. આજે વરસી પડ્યો છે વ્યાજ ઉપર. ચલો, અથવા તો એમ કહી શકાય કે પેપર સેટર વ્યાજખોર હશે. ચલો, સાદા વ્યાજે એક રકમ 8 વર્ષમાં 2 ગણી થઈ છે તો વ્યાજનો દર કેટલો હશે? કોમન સેન્સ છે. માની લો કે રકમ તમારી 100 રૂપિયા છે. કેટલી છે? 100 રૂપિયા. હવે 2 ગણી થાય છે એટલે 200 રૂપિયા થશે, તો વ્યાજ કેટલું થયું? મને તમે કોઈ કહેશો 100 રૂપિયાની રકમ હતી અને પાછા મળે છે 200, તો વ્યાજે 100 રૂપિયા જ થયું ને. 100 રૂપિયા વ્યાજ થયું, 100 રૂપિયા ઉપર 100 રૂપિયા વ્યાજ થયું. કેટલા વર્ષની અંદર થયું? 8 વર્ષની અંદર. તો વાર્ષિક વ્યાજ કેટલું થાય? તો કે આ ભાગાકાર કરો તો 12.5 રૂપિયા દર વર્ષે વ્યાજ થશે. 100 રૂપિયા ઉપર જે વ્યાજ થાય એ સીધે સીધા ટકા કહેવાય, તો સીધે સીધા આવશે 12.5%. મોઢે કરી શકો છો 100 ભાગ્યા 8 12. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા મિત્રો, તમે જોશો કે અહીંયા એકદમ ઇઝી છે. આવા ક્વેશ્ચનો પણ આજકાલની એક્ઝામમાં ઘણી વખત પૂછાતા હોય છે. થોડુંક લોજિક લગાવશો તો તમને દેખાશે 5 5 25 અને 5 3 15 એટલે 40. ટૂંકમાં આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર, એ બંને ગુણાકારનો સરવાળો વચ્ચે લખવાનો. 7 5 35 અને 6 6 36, 35 અને 36 એટલે 71. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની થશે. 3 2 6 અને 90 90 81, 6 અને 81 એટલે જવાબ થશે આપણો ઓપ્શન ડી. એકદમ સીધો સાદો ક્વેશ્ચન હતો. કંઈક વસ્તીને આ પ્રકારના ક્વેશ્ચનો બેવડા વાળી દે છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રેણી પૂર્ણ કરો, નંબર સિરીઝ છે. મને હજી સુધી સમજાણું નથી કે આ વસ્તુને મેથેમેટિક્સમાં ગણવાની કે રીઝનિંગમાં ગણવાની. ગુજરાત સરકારની એક્ઝામમાં આ વસ્તુને રીઝનિંગમાં ગણવામાં આવે છે. બેન્કિંગ અને સ્ટાફ સિલેક્શનની એક્ઝામમાં આ વસ્તુને મેથેમેટિક્સમાં ગણવામાં આવે છે. ગમે આ ગણવામાં આવે આપણે તો સોલ્વ કરવાની છે. ચલો, હવે આ સિરીઝ જોઈને તમને કંઈ દેખાય છે? મિત્રો, સિરીઝ સોલ્વ કરવા માટેની અમુક બેઝિક કન્સેપ્ટો ક્લિયર હોય, આંકડાઓ જોઈ અને કઈ દિશામાં આગળ વધવું એ જો તમને ખ્યાલ હોય તો તમે સારામાં સારી રીતે સિરીઝને સોલ્વ કરી શકો છો. અને હા મિત્રો, બીજી એક વાત, આવનારી જે તમારી એટીડીઓની એક્ઝામ છે તો એનું મોડેલ પેપરનું સોલ્યુશન 1-2 દિવસમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો યુટ્યુબ ચેનલ જોડે જોડાયેલા રહેજો. ઓલરેડી ટેલિગ્રામમાં આપણે એનું મોડેલ પેપર મૂકી દીધું છે. સોલ્યુશનનો વિડીયો યુટ્યુબ ઉપર 2-3 દિવસમાં આવી જશે. એ જ રીતે સિનિયર ક્લર્કની જે એક્ઝામ આવી રહી છે એનું મોડેલ પેપર પણ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકશું અને પાછળથી એક્ઝામ પહેલાં એનું સોલ્યુશન કરાવતો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવશે. તો હજી સુધી તમારા કોઈ મિત્રો ન જોડાયેલા હોય તો એને ભાર મૂકીને ભલામણ કરજો. અને હા, અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો એનો સીધો મતલબ છે કે તમને મારું એક્સપ્લેનેશન ગમે છે. જો ગમતું હોય તો લાઇક કર્યા વિના કોઈ ન જાય. અને આવનારી તમારી એસટીઆઈ અને ડીવાયએસઓની જે એક્ઝામ છે એના પણ 3-3 મોડેલ પેપર આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવશે. તો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. ત્યાં તમે એક નોમિનલ ફી ભરી અને આ 3 પેપર પરચેસ કરી શકશો. એસટીઆઈના 3 પેપર હશે અને એ જ રીતે ડીવાયએસઓના 3 પેપર હશે, માત્ર મેથ્સ અને રીઝનિંગ. અને એ 6 પેપર જે થાય છે એનું વ્યવસ્થિત આપણી સ્ટાઇલમાં સોલ્યુશન કરતા વિડીયો પણ આપણી એપ્લિકેશન ઉપર જે લોકો પેઇડ પેપર પરચેસ કરશે એને જોવા મળી શકશે. ચલો લઈશું, અહીંયા આપણે હતા ત્યાં 7 25 61 અને 121. થોડું ધ્યાન દો ને તો આ બધા આંકડાઓ છે ને જાણીતા અંકો છે. જો વ્યવસ્થિત રીતે આખું ચેપ્ટર તમે શીખેલા હોય તો આ સિરીઝ જોઈને સીધી ખબર પડી જાય. 61 એટલે 64 - 3, 64 એટલે 4 નો ઘન, 121 એટલે 5 નો ક્યુબ. તમને આ સીધું યાદ આવવું જોઈએ. આ દિશામાં તમે મહેનત કરેલી હોય, બાકી રેન્ડમલી ટ્રાય કરશો ને તો નક્કી નથી થશે ખરું નહીં થાય, અને કેટલી વારમાં થશે એની પણ કોઈ ગેરંટી નથી. એવું પણ બને એક ઝાટકામાં થઈ જાય અને 15 મિનિટમાં ના થાય.
બની તો બની, નહીં તો અબ્દુલ ગની, એવો ઘાટ સર્જાશે. પણ જો તમે ચોક્કસ દિશામાં વિચારવાની ટેવ પાડેલી હશે તો ક્યાંય પણ કોઈ સમસ્યા નહીં આવે, તમારો પાથ એકદમ ફિક્સ હશે. અહીંયા 121 જોઈને મને બે વસ્તુ યાદ આવે, એક તો 11 સ્ક્વેર યાદ આવે અને બીજો 5 ઘન યાદ આવે. 61 જોઈને મને 4 ઘન અને 8 સ્ક્વેર યાદ આવે છે. એવી જ રીતે 25 જોઈ અને મને 5 સ્ક્વેર અને 3 ઘન યાદ આવે છે. આવું યાદ આવતું હોય તો તમે સેટિંગ આરામથી પાડી શકો છો. અહીંયા આ સીધે સીધું તમે જુઓ, 5 ઘન માઇનસ 4 છે, આ 4 ઘન માઇનસ 3 થાય ને, એ જ રીતે આ 3 ઘન માઇનસ 2 અને 2 ઘન માઇનસ 1 છે. જો ટકાટક બની ગયું. તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો મેં સિરીઝ સોલ્વ કરવાની શરૂઆત પણ અહીંથી કરેલી છે. અહીંથી કરશો ને તો ધંધે લાગશો, નાના આંકડાઓ તમને ગુમરાહ કરશે. આ દાદાજી અને પિતાજી છે એ જ તમને સાચો રસ્તો બતાવશે. તો આ બધી સ્ટાઇલો છે, તમારે આ જ રીતે કરો તો બધી સિરીઝો બની જાય, નહીંતર બની તો બની. તો થઈ ગયું ને, હવે તો ગામ આખાને આવડે 2 3 4 5. તો 6 ક્યુબ અને માઇનસ કેટલા કરું, 5. 6 ક્યુબ 216 માઇનસ 5, એટલે સીધે સીધો જવાબ આવશે 211. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા મિત્રો, આ એક રોમન લિપિનો ક્વેશ્ચન છે. તમે 10 કે 20 પેપર કરશો ને ત્યારે એકાદો ક્વેશ્ચન આવો હશે. આવા ઘણા બધા ટાઈપના રોમન ટાઈપના બીજા ઘણા ક્વેશ્ચનો છે કે જે સોલ્વ કરવા ઘણા બધા લોકો આમ એકદમ એક્સાઇટ, એકદમ આમ જેને કહેવાય ને કે એગ્રેસિવલી આવી વસ્તુઓ શીખતા હોય છે. સલાહ એવી આપું છું, આવી વસ્તુઓ કોઈ દી ના શીખાય. આવી ફાલતુ વસ્તુઓ કાઢી નાખશો ને તો મગજ ઉપરનો ભાર ઘણો હળવો થઈ જશે. 20 એક્ઝામ આપશો એમાં એકાદી એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાતો હોય તો એને હું નથી માનતો બહુ ભાવ અપાય. આવી રીતે કોઈનો વિડીયો ચાલતો હોય તો એકવાર જોઈ લેવાય, આવડી જાય તો ઠીક છે, નહીંતર આના ઉપર બહુ ટેન્શન ના લેવાય. એના કરતાં વ્યાજ હરખું શીખાય, રેશિયો હરખું શીખાય, એ બધું હરખું શીખવું જોઈએ. તો આવી 10-12 આઈટમો છે કે જે ક્યારેક ક્યારેક જ પૂછાય છે, એના ઉપર ખોટું મગજ ના બગાડશો. અહીંયા પેપર સેટરને ખબર છે કે તમને આ આવડે છે કે નથી આવડતું, એટલે એના ઉપર શરૂઆતમાં તમને શીખવાડી જ આખી વાર્તા, નિયમ શું હોય રોમન લિપિમાં એ બધું, અને પછી તમને એને પ્રશ્ન પૂછ્યો છે. રોમન લિપિ એટલે બેઝિકલી એકદમ જૂની લેંગ્વેજ છે, કે આ રીતે પેલા વર્ષો પહેલા માણસો જંગલમાં રહેતા, ગણતરી ન આવડતી ત્યારે આ રીતે લીટા કરતા, અને 5 લીટા થાય ને એટલે આમ સીધો આવી રીતે આડું કરતા. તો આ સીધે સીધો થઈ ગયો વી. વી એટલે આઈ થિંક 5 થાય છે, મને એક્ઝેક્ટ યાદ નથી પણ લગભગ વી એટલે 5 થાય છે. હું પણ નાનો હતો ત્યારે આ વસ્તુ ભણેલો. હવે 1 વી આ અને 1 વી આ, 2 વી ભેગા થાય એટલે 5 અને 5 10, આ એક્સ થઈ ગયો તમારો. આ રીતે તમે યાદ રાખી શકો છો, એક્સ બરાબર 10. તો એ લોકોએ આ રીતે આ સિસ્ટમને ડેવલપ કરેલી. હવે આગળ કોઈ પણ આંકડો લખેલો હોય એમની આગળ સી છે તો એ સીધે સીધો માઇનસ થશે. મોટાને હંમેશા માન આપવાનું. સી અને એમમાં કોણ મોટો હોય, એમ. એમ એટલે જો અહીંયા ક્યાંક લખ્યું છે, એમ એટલે કેટલા છે, 1000. મોટાની સાપેક્ષમાં જ હંમેશા બીજાને ગણવા. આગળ હોય તો માઇનસ કરવો, પાછળ હોય તો પ્લસ કરવો. માની લો કે આ એમ હોય અને પાછળ સી હોય તો એમની વેલ્યુ કેટલી થાય, 1000, અને સીની વેલ્યુ કેટલી છે, 100. તો આની કિંમત થાય 1100. પણ જો સી આગળ હોય અને એમ પાછળ હોય તો માઇનસ કરવાનો, તો વેલ્યુ કેટલી થશે, 900. આ કંઈક બેઝિક વસ્તુઓ હતી, આપણે હવે ક્વેશ્ચનને સોલ્વ કરશું. તો સૌથી મોટો કોણ છે, એમ. તો એમની કિંમત કેટલી થશે બાળકો, 1000, અને પ્લસ શું થશે, સી. સીની કિંમત કેટલી છે, 100. સોરી, એમની કિંમત 1000 છે, પછી સી. સીની કિંમત કેટલી છે, 100. પછી કોણ છે, એમ. એમની કિંમત કેટલી છે, 1000 છે કે નહીં. પછી કોણ છે, એલ. એલની કિંમત કેટલી છે, 10. પછી છે 2 વખત એક્સ એટલે 10. સોરી, એલની કિંમત કેટલી છે, 10. હા, એલની કિંમત 10 નહીં, અહીંયા કંઈક મિસ્ટેક છે. એલની કિંમત આઈ થિંક 50 થાય, એટલે અહીંયા લખો 50. પછી એક્સની કિંમત 10, બીજા એક્સની કિંમત 10, અને વીની કિંમત થાય 5. તમે જોઈ શકો છો મોટી સંખ્યાથી આ બધું પાછળ છે, એટલે આ બધું શું થશે, પ્લસ. અને એ જ રીતે 100 આગળ છે, આ નહીં લેવાનું, આ લેવાનું, બરાબર છે. તો થઈ ગયું, આને કરશો માઇનસ, કેમ કે એ આગળ છે. તો હવે આ બધાનો હિસાબ કરો તો 1000 અને 1000, 2000 માઇનસ 100 1900, અને આ આઈ થિંક છે 75. તો 1975 ઓપ્શન એ તમારો સીધે સીધો આન્સર થશે. મેં અહીંયા થોડીક ટ્રાય કરી તમને રોમન લિપિ શીખવાડવાની. જે લોકો પહેલેથી શીખેલા હશે એને કોઈ સમસ્યા નહીં હોય, પણ ખોટું મગજ બગાડશો નહીં. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. અગેઇન એક સિરીઝ આપેલી છે, 2 5
9 અને 14 તો હવે શું જવાબ આવશે તો અહીંયા પણ એવું જ છે તમે હવે સ્ક્વેરમાં ને એમાં કૂદી પડશો તો પાછા ધંધે લાગશો નાના નાના આંકડાઓ છે નાનો નાનો ગેપ છે એટલે આ સિરીઝને હંમેશા ગેપથી સોલ્વ કરાય અહીંયા કેટલાનો ગેપ છે 3 નો 2 માં 3 એડ કરીએ તો 5 થાય 5 માં 4 એડ કરીએ તો 9 થાય 9 માં 5 એડ કરીએ તો 14 થાય તો એ જ રીતે હવે 6 એડ કરવાના આવશે તો જવાબ આવશે ઓપ્શન એ 20 અહીંયા તમારો સીધે સીધો જવાબ થશે લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન બિન લીપ વર્ષમાં 53 શનિવાર હોવાની સંભાવના લીપ વર્ષ ન હોય એમાં કેટલા દિવસો હોય મને કોઈ કહેશો લીપ વર્ષ ન હોય એમાં 365 દિવસ હોય તો 365 દિવસમાં અઠવાડિયા કેટલા હોય તો કે 52 વીક હોય અને એક દિવસ વધારાનો હોય થઈ ગયા ને 365 એટલે 52 અઠવાડિયાનો મતલબ શું થયો કે કોઈ પણ વાર 52 વખત આવે કોઈ પણ વાર 52 વખત આવે તો આવી ગયા બધા 52 વાર હવે વધે છે એક દિવસ અઠવાડિયામાં કુલ દિવસ હોય 7 તો અહીંયા 7માંથી કોઈ પણ એક દિવસ આવી શકે તો 7માંથી 1 એટલે સંભાવના કહેવાય 1/7 અને 7માંથી 1 એ રીતે પણ વાંચી શકાય તો જવાબ સીધે સીધો આવશે 1/7 જો લીપ યર હોત તો અહીંયા 2 દિવસ વધે અને 7માંથી 2 ચાન્સ આવે તો જવાબ આવત 2/7 અહીંયા નોન લીપ યર છે એટલે સીધે સીધો આન્સર આવશે ઓપ્શન એ ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન હા અહીંયા આલ્ફાબેટ ઉપરનો ક્વેશ્ચન છે એ થી ઝેડ ને 26 થી 1 મુજબ જોતા એ ની કિંમત એસ થાય છે એ જ રીતે એફ ની કિંમત એક્સ થતી હોય તો જી ની કિંમત શું થાય આપણે લાંબી મગજમારી નથી કરવી એ ની કિંમત એસ થાય છે એ એટલે કોણ 1 અને એસ એટલે કોણ 19 ટૂંકમાં 18 એડ થયા થયા કે નહીં હવે બીજું જોઈએ એફ અને એક્સ એફ એટલે કેટલા 6 એમાં 18 એડ કરો તો 24 એટલે એક્સ સેટ થઈ ગયું થઈ ગયું કે નહીં એ નો એસ કર્યો એટલે 18 એડ કર્યા એ જ રીતે એફ નો એક્સ કર્યો એટલે 18 એડ કર્યા હવે પ્રશ્ન છે જી તો આના પછીનું જ છે ને તો અહીંયા સીધે સીધો જી એટલે એની કિંમત થઈ વાય તો જવાબ આવશે વાય અથવા તો જી એટલે 7 એમાં 18 એડ કરો એટલે 25 એટલે વાય તમે આ રીતે પણ જવાબ આપી શકો છો તો ક્લિયર છે ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન લો થઈ ગયું જય હિન્દ તો મિત્રો આજે મેં તમને સિનિયર ક્લર્ક 2016માં પૂછાયેલા મેથ્સ અને રીઝનિંગના તમામ પ્રશ્નોનું એકદમ વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરાવ્યું મને આશા છે કે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા આ જ આખે આખી કેલ્ક્યુલેશનની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી લેજો તો મળીએ આવા જ કોઈ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે